नमस्कार, હું કુશાગ્ર ભટ્ટ કનેક્ટ ગુજરાતના સીધી સ્પેશિયલ 7 સમાચારોમાં આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા કરી એક નજર આજની હેડલાઇન્સ પર. રાજ્યમાં કોરોનાની લહેર સુનામી બની. અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ બહાર લોકોની લાંબી કતાર. અમદાવાદમાં સ્વૈચ્છિક સંસ્થા લોકોને આપશે શ્વાસ. ઓક્સિજન બેંકની કરી શરૂઆત. કોરોનાના કહેર વચ્ચે રાજ્યના મોટા ભાગના યાત્રાધામ બંધ. દ્વારકાના જગત મંદિર ખાતે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ. અંકલેશ્વરના પાનોલીમાં 300 રૂપિયા એક વ્યક્તિના મોતનું બન્યા કારણ. રૂપિયાની લેતી દેતીમાં દુકાનદારે કરી ગ્રાહકની હત્યા. વિગતવાર સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે કોરોના ટેસ્ટિંગ ડોમમાં ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત બેકાબૂ બની રહ્યું છે, ત્યારે ખાસ કરીને અમદાવાદની હાલત સૌથી વધારે ખરાબ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં કોરોનાના કેસમાં ભયજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, તો સ્થાનીય તંત્ર દ્વારા જે ડોમ લગાવવામાં આવ્યા છે ત્યાં પણ ટેસ્ટ કરાવવા ભારે ભીડ ઉમટી રહી છે. લાંબી કતારોમાં ઊભા રહી લોકો ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે. ડોમમાં સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શહેરીજનોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ડોમમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે. ઈએમસી દ્વારા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 95 ટેસ્ટિંગ ડોમ કાર્યરત કરવામાં આવ્યા છે અને છેલ્લા 1 મહિનાથી આ ડોમ કાર્યરત છે. 1 મહિનો થવા છતાં અહીં ટેસ્ટ કરવાની સંખ્યામાં ઘટાડો નથી અને પ્રતિદિવસ આ સંખ્યા વધી રહી છે, જે એએમસી અને સ્થાનીય તંત્ર માટે ચિંતાનું કારણ બની છે. માત્ર સિનિયર સિટીઝન નહીં પરંતુ યુવાનો પણ ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે. શહેરમાં એક ડોમમાં પ્રતિદિવસ 150થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આમ શહેરમાં ટેસ્ટિંગ ડોમમાં પણ સતત પોઝિટિવ આંકડા વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનામાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અમદાવાદ મહાનગરની છે. પ્રતિ દિવસ 1500ની આસપાસ કેસ આવી રહ્યા છે અને જે એમસીના ટેસ્ટિંગ ડોમ છે ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે. છેલ્લા 1 મહિનાથી આ ટેસ્ટિંગ ડોમ આવા શહેરમાં અલગ અલગ લગભગ 90થી વધુ ડોમ ખોલવામાં આવ્યા છે, ત્યાં કાર્યરત કરવામાં આવ્યા છે, છતાં સંખ્યા ઘટતી નથી કારણ કે કેસ પ્રતિ દિવસ વધી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં 22,759 એક્ટિવ કેસ સરકાર તરફથી ચોપડે નોંધવામાં આવ્યા છે અને લાઈનો પણ વધી રહી છે. એટલે કે અમદાવાદ મહાનગરમાં કોરોનાનું સંક્રમણ કઈ રીતના વધી રહ્યું છે તેની પ્રતિતિ છે. દરેક ડોમ ઉપર આ જ પરિસ્થિતિ છે. સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં લોકો લાઈનમાં આવે છે, પોતાનો ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે. સરકાર પ્રયત્ન કરી રહી છે, હોસ્પિટલના બેડ વધારવામાં આવી રહ્યા છે, ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે, રેમડેસિવિર ઇન્જેક્શન માટેની સરકારનો પ્રયત્ન છે, છતાં ત્યાં પણ અછત છે. મેડિકલ અને આરોગ્યની ટીમો સતત કાર્યરત છે. એટલે કે જે મેડિકલ અને આરોગ્યની ટીમો છે તે સતત મહેનત કરી રહી છે. દરેક લોકોને ટેસ્ટ થાય તેના માટેના પ્રયત્ન છે. તે લોકો પણ 42-43 ડિગ્રીમાં સવારથી સાંજ સુધી લોકોના ટેસ્ટ કરી રહ્યા છે. અમદાવાદવાસીઓ પણ જે સામાન્ય લક્ષણ પણ દેખાય તો તેઓ પણ સમજદારી સાથે ટેસ્ટ કરાવવા અહીંયા પહોંચી રહ્યા છે. એટલે કે લોકો પણ હવે જાગૃત થઈ રહ્યા છે કે જો તેને સામાન્ય લક્ષણ હોય તો તેઓ ટેસ્ટ કરાવે અને જો પોઝિટિવ આવે તો તેમનો પરિવાર ને તેમના ઘરના સભ્યો બચી શકે અને તેઓ પોતાની સારવાર કરી શકે. આપ જોઈ રહ્યા છો કે આ એક ડોમની પરિસ્થિતિ નથી, દરેક ડોમમાં આ જ પરિસ્થિતિ છે અને લોકો ટેસ્ટ કરાવવા એટલે કે લાંબી લાઈનોમાં આવે છે અને ખાસ કરીને લોકો અહીંયા ઉભે છે. આપ ટેસ્ટ કરાવવા આવ્યા છો? આપ ટેસ્ટ કરાવવા આવ્યા છો? આપનું નામ? કિરીટભાઈ. કિરીટભાઈ, કેમ લાઈનમાં ઊભા છો આપ? હું ટેસ્ટ કરવા માટે. જો ત્યાં અમે ઇન્જેક્શન લેવા આવ્યા હતા, કીધું ભેગા આપણે ટેસ્ટ કરાવી લઈએ. આટલી ભીડમાં ક્યાંક આપને હોય એને પહેલાં ક્યાંક થયેલું હોય હોસ્પિટલમાં, એમ કરીને ચેક કરાવો ઊભા છીએ. તો લોકો સમજી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો કે લોકો ક્યાંય ભીડમાં પણ જાય તો તેઓ માને છે કે ટેસ્ટ કરાવવો જરૂરી છે. તો આ સ્થિતિ અમદાવાદની છે. આ મહાનગરમાં 1500 કોરોનાના કેસ પ્રતિ દિવસ આવી રહ્યા છે. દરેક ટેસ્ટ એમસીના હાઉસફુલ થઈ રહ્યા છે. સવારથી સાંજ સુધીમાં એક ડોમમાં લગભગ 250-300 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન મેહુલની સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ. સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે, ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે બે માંગ સૌથી વધુ રહી છે. એક છે રેમડેસિવિર ઇન્જેક્શન અને બીજી છે ઓક્સિજન. આ બંને પુરવઠાની ઘટ રાજ્યભરમાં વર્તાઈ રહી છે, જેના કારણે અનેક દર્દીઓને યોગ્ય સમયે ઓક્સિજન નહીં મળતા મૃત્યુ પામે છે અને તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં જીતો નામની સંસ્થાએ
જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓક્સિજન બેંકની શરૂઆત કરી છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનનો સપ્લાય ઘટી રહ્યો છે. અનેક દર્દીઓ ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે, ત્યારે અમદાવાદની જીતો સંસ્થા દ્વારા શહેરમાં ઓક્સિજન બેંકની શરૂઆત કરવામાં આવી છે. આ ઓક્સિજન બેંક કારગત સાબિત થશે અને તેના માટે નોમિનલ ચાર્જ રાખવામાં આવ્યો છે. માત્ર 100 રૂપિયા પ્રતિ દિવસ લોકોએ ચાર્જ આપવાનો રહેશે. વર્તમાન સ્થિતિને જોતા સંસ્થા દ્વારા હાલ 50 મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને જરૂરિયાત મુજબ બીજા 100થી વધુ મશીનો પણ ખરીદવામાં આવશે. કોઈ દર્દી હોમ ક્વોરન્ટાઇન હોય તો તેઓને ઘરે જઈને ઓક્સિજન મશીન આપવામાં આવશે. જીતો સંસ્થાના ચેરમેનના જણાવ્યા અનુસાર વર્તમાન સ્થિતિમાં કોરોના દર્દીને ઓક્સિજનની જરૂરિયાત સૌથી વધુ રહે છે, તેથી આ ઓક્સિજન બેંકની શરૂઆત કરવામાં આવી છે. જે લોકો હોસ્પિટલાઇઝ્ડ નથી, લોકોને જો ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન બેંક દ્વારા મદદ કરવામાં આવશે. આજે અત્યારે દાદા સાહેબના પગલાના પરિસરમાં જીટો ઓક્સિજન બેંકની અમે શરૂઆત કરીએ છીએ. આપના શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે એક આહ્વાન કરેલું કે માનવ સેવામાં જેટલી સંસ્થાઓ જોડાઓ ને આપણા જ બધા ગુજરાત પરિવારને જેટલું સારી રીતે આપણે સેવા આપી શકીએ, તો એ માટેનું અમે કાર્ય કર્યું છે. આજે ઓક્સિજન બેંકનું મહત્ત્વ એ છે કે કોઈ બી પરિવારમાં દર્દી થાય તો એ દર્દીને ઘરેથી હોસ્પિટલ જતાં ટાઈમ લાગે, તો સૌથી મેઇન અછત પડે છે ઓક્સિજનની. એ ટાઈમમાં એટલો સિરિયસ થઈ જાય છે કે એમને જાન બચાવવામાં બહુ મુશ્કેલ પડે છે. તો આ એક અમારા જીટો ટીમને વિચાર આવ્યો ને ટીમના વિચાર સાથે જ અમે અત્યારે 50 મશીનથી અહીંયા શરૂઆત કરી છે. ને જેમ જેમ અમને મશીન અવેલેબલ થશે તો 200 મશીન 300 મશીન ને અમે અમાર એક ભેગા કરીશું અને જેટલા બી પરિવારને આ જોઈએ તો નજીવા દરે અહીંથી અમે આ મશીનો આપીશું. આ મશીન બહુ નાનું છે ને આમાં ખાલી 250 ml પાણીની જ જરૂર છે ને 250 ml પાણી આમાં નાખીએ એટલે 5 લિટરની ક્ષમતા સુધી કલાકો કલાક સુધી આપણે આને ચલાવી શકીએ છીએ ને પર દિવસના ખાલી 100 રૂપિયા ટોકન હેન્ડલિંગ ચાર્જ માટે અમે લઈએ. કોરોનાની મહામારીના કારણે યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર ખાતે આગામી તારીખ 30 એપ્રિલ સુધી ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા જ નિયમિત રૂપે નિત્યક્રમ કરવામાં આવશે. યાત્રાધામ દ્વારકામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ દ્વારકાધીશ જગત મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દ્વારકાધીશ જગત મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે ભક્તો ઓનલાઈન માધ્યમથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં www.dwarkadhish.org પરથી ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. તો સાથે જ ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા જ ભગવાનની તમામ સેવાઓ નિત્યક્રમ મુજબ કરવામાં આવશે. કોરોના મહામારીનું સંક્રમણ હાલ વધવા પામેલ છે, જે પરિસ્થિતિને લઈને દ્વારકાધીશ જગત મંદિર દેવસ્થાન સમિતિ પૂજારી પરિવાર અને પ્રશાસન તરફથી નક્કી કરીને આજરોજથી તારીખ 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવેલ છે, જેમાં શ્રદ્ધાળુઓને અંદર દર્શન કરવા જવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે. પરંતુ દ્વારકાધીશ મંદિરના નિત્યક્રમ તમામ ચાલુ રહેશે અને એના દર્શનનો લાભ ઓનલાઈન લઈ શકાશે, માટે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા ઓનલાઈન દર્શન કરે અને કોરોના સંક્રમણથી બચે અને બીજાને બચાવવામાં મદદ કરે એ બધાને પોલીસ તરફથી અમે નમ્ર અપીલ કરીએ છીએ. તદુપરાંત અહીં દ્વારકાધીશ મંદિરમાં રોજ 5 ધજાઓ ચડતી હોય છે અને ક્યારેક ક્યારેક કોઈ રાજભોગ કે કુંડલાભોગના દર્શન પણ થતા હોય છે. તેમાં શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવેલ છે, જેમાં ધજામાં 20 શ્રદ્ધાળુઓ આવી શકશે અને કુંડલાભોગમાં 10 શ્રદ્ધાળુઓ આવી શકશે. આ શ્રદ્ધાળુઓએ પહેલેથી પોતાનું નામનું લિસ્ટ આપીને પાસ મેળવવામાં રહેશે અને પોતાનું આધાર કાર્ડ પોતે સાથે રાખવાનું રહેશે. આધાર કાર્ડ અને લિસ્ટમાં નામ મેચ કરીને જ એને અંદર પ્રવેશ આપવામાં આવશે. તદુપરાંત દ્વારકા જિલ્લાની બહારના જિલ્લામાંથી જે શ્રદ્ધાળુઓ આવા કોઈ કાર્યક્રમમાં આવનાર છે, તેમણે પોતે પોતાનો રેપિડ કોરોના ટેસ્ટ કરાવી અને નેગેટિવનું સર્ટી સાથે લઈ આવવાનું રહેશે.
આ રીતે કોરોનાથી બચવા માટે મંદિર પ્રશાસન દ્વારા તારીખ 30 સુધી મંદિર છે એ શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોના મહામારીના પગલે ભક્તોને ઓનલાઈન દર્શન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે। દ્વારકાના જગત મંદિર નજીક આવેલ શિવરાજપુર બીચ, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, વૃક્ષમણિ મંદિર, ગોમતીઘાટ, બડકેશ્વર મહાદેવ મંદિર અને સુદામા સેતુ સહિતના અનેક સ્થળો પર લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લામાં બહારથી આવતા લોકોએ રેપિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પોતાની સાથે રાખવો આવશ્યક રહેશે તેવું પણ વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી દ્વારકામાં કોરોના કેસોનો વધારો થયો છે તેને ધ્યાને લઈ અને દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા 12 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી છે જગત મંદિરે ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સમય દરમિયાન જે શ્રીજીના નિત્યક્રમ છે એ પુજારી પરિવાર દ્વારા રાબેતા મુજબ ચાલુ રહેશે। સર્વ ભાવિકોને નમ્ર વિનંતી કે તેઓ દ્વારકાધીશ.org અમારી ઓફિશિયલ વેબસાઇટ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રીજીના દર્શનનો લાભ લઈ શકશે। આ ઉપરાંત આ દિવસો દરમિયાન શિવરાજપુર બીચ, ગોમતીઘાટ, ભડકેશ્વર મંદિર, સુદામા સેતુ જેવા જે સ્થળો છે એ સ્થળો પણ છે એ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ તરફ અંકલેશ્વરના પાનોલીમાં ₹300 લેતી દેતી મામલે એક વ્યક્તિની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। ઉધાર લઈ ગયેલા સામાનના રૂપિયા ન અપાતા દુકાનદારે ગ્રાહકની છરીના ઘા મારી યુવાનની હત્યા કરી ગુનાને અંજામ આપ્યો હતો। અંકલેશ્વરના પાનોલીમાં માત્ર ₹300ની લેવડ દેવડ મામલે એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ચકચારી બનાવની વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વરના પાનોલીમાં આવેલ 20 કોલોની નજીક ગલ્લો ચલાવતો સચિન વસાવા આ જ વિસ્તારમાં રહેતા પરવેશ શહેરી પાસે ગયો હતો અને પરવેશ શેરીએ તેના ગલ્લા પરથી ઉધાર લીધેલ સામાનના બાકી ₹300 બાબતે બોલાચાલી કરી તકરાર કરી હતી અને ઉશ્કેરાઈ જઈ પરવેશને છરીના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલ પરવેશનું મોત નીપજ્યું હતું। આ અંગેની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને બનાવ સંદર્ભે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેં નાઇટની નોકરી માટે ઘરમાંથી 6 વાગે નીકળી ગયો હતો, તો રાબેતા મુજબ નોકરી પર ગયેલો હતો। જ્યાં ફોન કર્યો તો 9:15 જેવા એ લોકો ખાતા હતા। મારી ઘરવાળી સાથે મેં વાત કરી તો કે રેહાનંદ પરવેશ બે ખાતા છે। એ પછી 5-10 મિનિટમાં જ ફોન આવ્યો કે વેલકેર હોસ્પિટલમાં લઈને આવતા છે, તમે જલ્દી ત્યાં આવી જાઓ। તો મેં મારા છોકરાની ઉંમર રહેનાને પૂછ્યું કે આ કેવી રીતે બન્યું, તો કે ખાઈ નજુ 5-10 મિનિટ થઈ નાની છોકરીની મમ્મીના ઘેર ઉઠી લેવા એને મોકલી કે જ્યાં પોલીસ ત્યાં ઉઈ જાય કૂવા માટે એને પેન્ટ કાઢી ટ્રેક બી પહેરી કૂવાની તૈયારી જ કરેલી હતી અને સામે નાના છોકરાનું અવસાન થયેલું હતું નાના બાળકનું કે 1.25 મહિના પછી કંઈ ભજન કીર્તન એવા રાખેલા હતા આદિવાસી વસાવાના કે તો સંબંધ સારા છે ને ત્યાં સામે જઈને ઉપલા પર બેઠો। જ્યારે પોલાની વાઇફ રેહાના એની છોકરીને લેવા ગઈ ત્યારે એકલો જ હતો બેઠેલો પરવેશ અને 5-10 મિનિટમાં રિટર્ન આવી ગઈ પોલીને લઈને, ઘર નજીક જ છે એટલે 5-10 મિનિટમાં રિટર્ન આવી ગઈ તો ચાકુ પકડેલું હતું પરવેશે પણ 2 ઘા મારી દીધેલા હતા એને, એટલે એ જોઈને એને બૂમ બરાડા કર્યા તો ઘરવાળી પેલો વાગતું હતું એટલે DJ વાગતું હતું અને ડેગ મૂકેલી હતી ભજન ઉતા તે અવાજના સોળ બકોરના હિસાબે મારી ઘરવાળીએ દરવાજા હાપટ રાખેલા કે મમ્મી મમ્મી કરીને બૂમો પાડી તો એના અવાજથી એ ઘરવાળો રૂપસિંગ કરીને હતો એ બી દોડી આવ્યો અને મારી ઘરવાળી બી દોડી નીકળી તો એટલામાં તો એ ચાકુ પકડેલું જોયેલું પણ ખૂન બહુ નીકળી ગયું એટલે ઓટલા ઉપરથી ઓટલા પર બેસી પડ્યો અને ઓટલા ઉપરથી ગબડીને નીચે પડી ગયો। પેલા ભજનવાળા માટે પ્લાસ્ટિક પાથરેલા હતા, પ્લાસ્ટિકનો ખૂન તાત્કાલિક બાજુમાંથી ગાડી બોલાવી લીધી અને ગાડી લઈને તાત્કાલિક વેલકેરમાં આવી ગયા અને ફોન કર્યો કે વેલકેર ઉપર આવી જાઓ જલ્દી આવું થયેલું છે, એટલે મેં તાત્કાલિક વેલકેર ઉપર આવ્યો। વેલકેર ઉપર આવીને ડૉક્ટરો ટ્રીટમેન્ટ ચાલુ કરી, ટ્રીટમેન્ટ ચાલુ કરતાની ચાલુ ટ્રીટમેન્ટ જ એક્સપાયર્ડ થઈ ગયો। અમદાવાદમાં 17 ફેબ્રુઆરીના રોજ એક યુવકની ખંડણી માંગવાના ઈરાદે શહેરના
અમરાઈવાડીની કુખ્યાત ગેંગે અપહરણ કર્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 આરોપી સામે ફરિયાદ નોંધી હતી. આ તપાસ દરમિયાન આ ગેંગના લીડર અને શહેરના માથાભારે આરોપી સંજય સોમા રબારી સહિત કુલ 5 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. અમદાવાદમાં 17 ફેબ્રુઆરીના રોજ એક યુવાનનું ખંડણી માંગવાના ઈરાદે શહેરના અમરાઈવાડી કુખ્યાત ગેંગે અપહરણ કર્યું હતું. યુવાનના અપહરણ બાદ 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યુવકને છોડાવ્યો હતો અને ત્યારે 4 આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી સંજય દેસાઈ ફરાર થઈ ગયો હતો, જેને પકડવા ક્રાઇમ બ્રાન્ચ પ્રયાસ કરી રહી હતી. ત્યારે એક બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આણંદમાં રેડ કરી આરોપી સંજય દેસાઈને દબોચી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખોખરાના ભાઈપુરામાં રહેતા મુખ્ય આરોપી સંજય ઉર્ફે ભૈલુ આણંદમાં હોવાની બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે 11 એપ્રિલના રોજ આણંદના બાકરોલ ગામ ગેટ પાસે સંસ્કૃતિ બંગલોઝમાંથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસને 5 બંદૂક તથા 52 નંગ કારતૂસ મળીને કુલ રૂપિયા 1.5 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા સંજય વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી સંજય દેસાઈ એક કુખ્યાત ગુનેગાર છે. તેની સામે શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં 2003માં 307નો ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત 11 વખત પ્રોહિબિશન, હત્યા, હથિયારધારોનો ગુનો તથા ખંડણી માંગવાના ગુનામાં પણ તે પકડાઈ ચૂક્યો છે. 17-2-2021ના રોજ કેડિલા બ્રિજ પાસે એક યુવકનું ખોખરા ભાઈપુરાના સંજય સોમાર અબારી ગેંગના 10 ઇસમો દ્વારા અપહરણ કરી ખંડણી માંગવાનો અંગેનો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવેલ. જે તે વખતે 5 આરોપી પકડાયેલા અને મુખ્ય સૂત્રધાર સંજય સોમાર અબારી તથા અન્ય 4 આરોપી જે નાસ્તા ભરતા હતા તેઓની વોચમાં હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ગુર્જરને બાતમી મળતા આરોપી સંજય સોમાર અબારીની ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ સંજય સોમાર અબારીને અન્ય આરોપી તથા એની ગુનાહિત પ્રવૃત્તિ વિશે ઘનિષ્ઠ પૂછપરછ કરતા પોતાની પાસે 5 વેપન અને 52 કાર્ટીસ હોવાની કબૂલાત કરતા જે 5 વેપન અને 52 કાર્ટીસ કબજે કરવામાં આવે છે તે અંગે અલાયદો આર્મ્સ એક્ટ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. સંજય સોમા રબારી 302-307 તથા મારામારીના અન્ય 8-10 ગુનાનો પૂર્વ ઇતિહાસ ધરાવે છે. તેના અન્ય 6 આરોપી અંગે હાલ પૂછપરછ ચાલુ છે. 5 વેપન અને 8 કાર્ટીસ રાખવા પાછળનો હેતુ શું છે અને કેવી રીતે મેળવેલા છે તે અંગેની ઊંડી પૂછપરછ તપાસ જારી છે. રાજકોટમાં એક તરફ કોરોના સામે લોકો જીવન અને મરણનો જંગ ખેલી રહ્યા છે, તેવામાં સોમવારની રાત્રિએ આગની અલગ અલગ ઘટનાઓમાં 4 લોકોના જીવનદીપ બુજાઈ ગયા હતા, જ્યારે 12 અન્ય લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. રાજકોટના કુવાડવા વાંકાનેર રોડ પર આવેલી પીપરડી ગામ નજીક આવેલ દેવ નામની કંપનીમાં સોમવારે રાત્રિના સમયે બ્લાસ્ટ થયો હતો. પોલીસ તથા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કંપનીમાં પ્રોડક્શન દરમિયાન બોઇલરમાં બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક વિગતો તપાસ પર આવી છે. બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કે કારખાનામાં કામ કરી રહેલા 4 જેટલા કામદારોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે 12 અન્ય લોકોને ઈજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગનું કારણ જાણવા માટે પોલીસે કંપની સંચાલકોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે. બોઇલર ફાટવાની જ્યારે અમને ઇન્ફોર્મેશન મળી તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી ગયા છીએ અને ઘટના સ્થળે પોલીસ સ્ટાફ પછી ફાયર બ્રિગેડ સ્ટાફ બધો પહોંચી ગયેલો હતો અને અત્યારે સ્થાનિક અમે જોતા 3 બોડી મળી છે. બોડી અને 11 જણાને રિફર કરેલા છે, એમાં એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. સોમવારની રાત્રે રાજકોટમાં આગજનીના અન્ય 2 બનાવો નોંધાયા હતા, જેમાં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં આવેલી બોમ્બે બેકરીના ઉપરના ભાગમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ વધુ પ્રસરતા તકેદારીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ માલ સામાનને ભારે નુકસાન થયું છે. બીજી ઘટનાની વાત કરવામાં આવે તો લક્ષ્મીનગર નાળા પાસે આવેલ ઇન્દ્રવસ નગરમાં
સીએની ઓફિસમાં પણ આગ લાગી હતી। કોરોનાના કપરા સમયમાં પણ લોકો આગની ઘટનાને જોવા માટે ટોળે વળી ગયા હતા। આમ સોમવારની રાત્રી રાજકોટમાં મોતની રાત્રી બની રહી હતી। કોરોના વાયરસનો કહેર એટલો છે કે તમારી સામે કોઈ દર્દી હોય તો તમે તેની નજીક જતા પણ ગભરાવ છો, પણ જવલ્લે જ બનતી ઘટના રાજકોટમાં જોવા મળી હતી। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે। રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 59 કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજ્યા છે, જ્યારે કે છેલ્લા 3 દિવસમાં 146 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજ્યા છે। ત્યારે મૃત્યુ અંગેના કારણનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે। ઇતિહાસમાં પ્રથમ વખત સિવિલ હોસ્પિટલનો મેઇન ગેટ બંધ કરવાની ફરજ પડી હતી। કોરોના સંક્રમિત દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવાની ફરજ પડી રહી હોય તેવા વિડીયો પણ વાયરલ થયા હતા। આજે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની વાહરે તેમના પરિવારજનો પણ નથી આવી રહ્યા, ત્યારે રાજકોટ શહેરમાં અભય ત્રિવેદી નામના મીડિયાકર્મીએ કોરોના સંક્રમિત દર્દીનો જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું છે। મવડી વિસ્તારમાં આવેલ આનંદ બંગલા ચોક પાસે એક દર્દી રસ્તા પર શ્વાસની તકલીફના કારણે સૂઈ ગયો હતો। જીવન બચાવવા માટે તે એક એક શ્વાસ માટે તડપી રહ્યો હતો। તેની આસપાસ ઘણા લોકો હતા, પરંતુ કોરોનાના ડરને કારણે કોઈ તેની નજીક જવા માટે પણ તૈયાર થતું ન હતું। આ સમયે અભય ત્રિવેદી નામના મીડિયાકર્મીનું ધ્યાન જતા તે ત્યાં દોડી ગયો હતો અને બાદમાં તેને 108ને ફોન પણ કર્યો હતો, પરંતુ નિયત સમય કરતાં 108 મોડી પડતા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ સમયે મીડિયાકર્મી અભય ત્રિવેદી દ્વારા કોઈપણ જાતનો ભય રાખ્યા વગર દર્દીને પમ્પિંગ મળી રહે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા, જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં થોડી રાહત થઈ હતી। 108ની ટીમ ઘટના સ્થળ પર આવી જતા દર્દીને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આજરોજ ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ મહેસાણા જિલ્લામાં આવેલા શક્તિપીઠ એવા યાત્રાધામ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું। જો કે કોરોના મહામારીના કારણે મંદિરના ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા શક્તિપીઠ એવા યાત્રાધામ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે। આથી બહુચરાજી મંદિરે આજે પૌરાણિક પરંપરા મુજબ બહુચર માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો ઘટ સ્થાપન કરી વિધિ વિધાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે। બહુચરાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને પ્રવેશબંધી જાહેર કરવાની સાથે ભાવિક ભક્તો વિના ચૈત્રી નવરાત્રિની ઉજવણી શરૂ કરવામાં આવી છે। ચૈત્રી નવરાત્રિમાં ગુજરાતની સાથે દેશભરમાંથી ભાવિક ભક્તો માં બહુચરણના શરણે શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવવા આવે છે, પરંતુ કોરોના મહામારીના પગલે ચૈત્રી નવરાત્રિમાં બહુચરાજી મંદિરમાં ભક્તોની પ્રવેશબંધીથી માઈ ભક્તો દર્શન કરી શકશે નહીં। ચૈત્રી નવરાત્રિમાં આમ તો મહા ભીડ હોય છે, મા ભગવતીની નવરાત્રિ પ્રથમ દિવસથી જ અહીંયા મહામેળો ચાલુ થાય છે। લોકો પોતાના દીકરાઓની બાબરી ઉતરાવવા માટે જે ચૈત્ર માસમાં જ ઉતરે છે જે લોકોને, એ લોકો આવતા હોય છે, તો ભક્તોની મહાભીડ અહીંયા ઉમટી પડે છે। પણ COVID-19ના લીધે થઈને કોઈ આવી શકે તેમ નથી, પણ જે પણ મા ભગવતીનું વિધિ વિધાનથી પૂજન અર્ચન ઘટ સ્થાપન થાય છે વર્ષોથી, એ પ્રમાણે આજના શુભ દિવસે 7:30 કલાકે સવારે માતાજીનું ઘટ સ્થાપન પૂજન અર્ચન કરવામાં આવ્યું છે, અને સાથે મા ભગવતીના ચરણોની અંદર વંદન કરીને પ્રાર્થના કરવામાં આવી છે। અત્યારે જે કંઈ મહામારી ચાલી રહી છે એમાંથી આ વિશ્વ, ભારત, ગુજરાત મુક્ત થાય એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી અને દરેક ભક્તોનું અને દરેક મનુષ્યનું કલ્યાણ થાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરી છે। આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયેલ છે, આજે પ્રથમ નવરાત્રિ છે। આજે સવારે 7:30 વાગે માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન વિધિ રાખવામાં આવે છે, અને બ્રાહ્મણો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે પવિત્ર વાતાવરણમાં ઘટ સ્થાપન વિધિ પૂરી કરવામાં આવેલ છે। અને હવે મંદિરમાં વિધિ વિધાન મુજબ જે કંઈ
કાર્યક્રમો હોય છે એ મંદિરમાં પૂરા કરવામાં પૂજારીઓ દ્વારા પૂરા કરવામાં આવશે. અને કોરોનાની મહામારીને લીધે સરકારની સૂચનાઓ મુજબ વહીવટીતંત્ર દ્વારા 30/4/2021 સુધી યાત્રાળુઓ માટે દર્શન માટે મંદિર હાલ પૂરતા બંધ રાખવામાં આવેલ છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે સિંધી સમાજ દ્વારા ભરૂચ ધામમાં પૂજ્ય ચેટી ચાંદનો મેળો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રેમી ભક્તોએ પોતાના ઘરે જ પરિવાર સાથે ચેટી ચાંદ પર્વની ઉજવણી કરી હતી, તો સાથે જ દેશ વિદેશથી આવતા તમામ સેવક અને પણ જનોઈ અને મુંડન સંસ્કારનું આયોજન સ્થગિત કર્યું હોવાનું પણ ઠાકુર સાહેબે જણાવ્યું હતું. ભરૂચ શહેરના જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ સિંધી સમાજના મુખ્ય પ્રાચીન તીર્થ સ્થાન એવા જય ઝૂલેલાલ વરુણદેવ મંદિર ખાતે આજરોજ ચેટીચાંદ પર્વના પવિત્ર દિવસની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના વર્તમાન 26મા ગાદેશ્વર પૂજ્ય ઠાકુર સાંઈ મનીષલાલ સાહેબજીએ અખંડ જ્યોત સાહેબની સામે અખા સાહેબના મંત્રોચ્ચાર સાથે અખો પહેરાવ્યો હતો. જો કે આ વર્ષે કોરોનાના વધતા સંક્રમણના પગલે પ્રેમી ભક્તોએ પણ પોતાના પરિવાર સાથે ઘરમાં જ રહીને ચેટીચાંદ પર્વની ઉજવણી કરી હતી. વધુમાં તમામ સેવક અને પ્રેમી ભક્તોને જનોઈ અને મુંડન સંસ્કારનું આયોજન સ્થગિત કર્યું હોવાનું જણાવ્યું હતું. આયો લાલ સભઈ ચો જુલે લાલ. આજે ચૈત્ર માસ આપણું જે વિક્રમ સંવત આજથી શરૂ થાય છે તે દિવસે વરુણદેવના અવતારમાં ઝૂલેલાલ ભગવાને જન્મ લીધો હતો. તે વખતે જે કષ્ટ હતા એમને દૂર કર્યા હતા. આ વખતે બી ચેટીચંદ જે ઝૂલેલાલ ભગવાનનો નવ જન્મદિવસ છે અમે ઉજવીએ છીએ. પણ આ કોરોનાની મહાબીમારીના લીધે બધાને બધા મુંડન સંસ્કાર જનોઈ સંસ્કાર જે અહીંયા થતા હતા એ બધા સ્થગિત કરવામાં આવ્યા છે. અને આજે પૂરા વિશ્વમાં 12:00 સામૂહિક ઝૂલેલાલ ભગવાનની અર્ચના ઝૂલેલાલ મંદિર ભરૂચધામથી કહેવામાં આવી છે. એટલે આખા વિશ્વની અંદર 12:00 ઝૂલેલાલ ભગવાન એટલે જે અમે જલના દેવ પૂજારી છે એ જલની અંદર ચોખા આપણે લોંગ લવિંગ ઇલાયચી અને ખાંડ નાખીને ઝૂલેલાલ ભગવાનનું જે અખા સાહેબનું મંત્ર છે એ આખું વિશ્વ 12:00 પોતપોતાના ઘરે એમની પૂજા દીપક હળગાવીને એ અખો પહેરશે અને ઝૂલેલાલ ભગવાનને પ્રાર્થના કરશે કે આ જે મહાબીમારી જે આવી છે એ અમારા વિશ્વમાંથી ખતમ થાય. અને સિંધી સમાજ એક વેપારી સમાજ છે જે આ 1 વર્ષથી બહુ તકલીફમાં આવી ગયું છે, તો આજે આ મુખ્ય સ્થાન પરથી એમની પ્રાર્થના કરવામાં આવશે કે વેપારી યુવકને જે ધંધો છે એમાં રોજગારમાં બરકત આપે. એ જ અમે આ ચેટીચંદના દિવસે આખું વિશ્વ ભેગા થઈને આજે ઝૂલેલાલ ભગવાન અમે પ્રાર્થના કરવાના છે. હું ઝૂલેલાલ ભગવાનના અમે લોકો 26મો વંશજ છું, પરમ પૂજ્ય ઠાકુર સાંઈ મનીષલાલ સાહેબ જે સિંધમાં જે મેઇન સ્થાન છે ઉડેરોલાલ જ્યાં ઝૂલેલાલ ભગવાન પોતાની દીપક પ્રગટાવી ગયા હતા એ જ એમના વંશજ ઠાકુર સાંઈ આસાલાલ સાહેબ ભરૂચમાં આવીને આ અખંડ દીવો પ્રગટાવ્યો છે. અને ત્યારથી લોકો અહીંયા આવીને જે બી એમની મનોકામના હોય છે પૂર્ણ થાય છે. દર બીજના દિવસે અહીંયા પૂજા અર્ચના થતી હોય છે. પણ આ ચેતચંદનો જે ઉજવણી છે આ બીમારીના લીધે આ વખતે શાંતિથી અને થોડા પ્રમાણમાં કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રીયન સમાજ સિંધી સમાજના નવા વર્ષનો પ્રારંભ થાય છે, સાથે શીખ સમાજના તહેવાર બૈસાખીની ઉજવણી પણ આજના દિવસે કરવામાં આવે છે. ત્યારે આજે વડોદરામાં વસતા શીખ સમાજ લોકોએ બૈસાખીની ઉજવણી ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકાવાડી ગુરુદ્વારા ખાતે ગ્રંથ સાહેબના દર્શન કરીને કરી હતી. વૈસાખીના પાવન તહેવારનું શીખ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. વર્ષ 1699ના વૈસાખી પર્વ નિમિત્તે શ્રી ગુરુ ગોવિંદસિંહજીએ આનંદપુર સાહેબ પંજાબ ખાતે તમામ જ્ઞાતિ જાતિના ભેદભાવ હટાવી ખાલસા પંચનું સર્જન કર્યું હતું. વડોદરાના ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખાતે આજરોજ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના અનુસંધાનમાં સરકાર તરફથી અપાયેલા સૂચના મુજબ નીતિ નિયમોનું પાલન કરી સાદગીથી શ્રી ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કરીને કીર્તનનો લાભ લીધો હતો. વૈશાખીના પર્વ નિમિત્તે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને કોરોના મહામારીમાંથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વૈશાખી
सिखों के लिए बहुत महत्व का त्यौहार है। ये दो तरह से महत्व का है, एक तो पंजाब के अंदर ये मतलब जो अनाज जो खेती बाड़ी होती है वो आज के दिन अपने बगी बाहर आती है और सारे उस हिसाब से पंजाब के सारे लोग खुशियां मनाते हैं, खुशियां मना के मतलब भंगड़ा वगैरह भी सारा होता है। और दूसरा महत्व इसके हिसाब से है कि आज के दिन 1699 में गुरु गोविंद सिंह ने सिख धर्म की स्थापना की थी और सिख धर्म की स्थापना में पंच प्यारों को सबसे पहले उन्होंने लिया था, जो पंच प्यारे हर एक हिंदुस्तान के हर एक जगह से अलग अलग जगह से थे। तो उस हिसाब से जाति धर्म भेदभाव सारा कुछ मिटा के इन्होंने एक धर्म की स्थापना की थी जो सिख धर्म है, जो किसी का भी जाति का भेदभाव नहीं रखते हैं। और उसी हिसाब से गुरु गोविंद सिंह ने एक लंगर की प्रथा भी शुरू की कि सारे एक लंगर में बैठ के एक जगह पे बैठ के सारे एक साथ में लंगर छकते हैं, जाति का भेदभाव नहीं होता है, कोई बड़ा नहीं होता है, कोई अमीर नहीं होता है, कोई गरीब नहीं होता है। उसी के उपलक्ष्य में गुरुद्वारा नानकवाड़ी में आज का दिन को बहुत अच्छी तरह से मनाते हैं, बड़े धूमधाम से मनाते हैं। और उस हिसाब से प्रोग्राम शुरू से सुबह से शुरू हो जाते हैं। अखंड साहब जी का पाठ भी तीन दिन से चल रहा था, वो भी उसकी भी आज समाप्ति हुई है। तो वो उसके बाद में जो हमारा कीर्तन वगैरह का प्रोग्राम होता है तो वो सुबह से लेकर दोपहर के एक बजे तक चलता है। लेकिन महामारी कोरोना की महामारी को देखते हुए गुरुद्वारा नानकवाड़ी की प्रबंधक कमेटी ने यह फैसला लिया था कि इस बार भीड़ भड़क का नहीं करना है, उस हिसाब से डिस्टेंस सोशल डिस्टेंसिंग मेंटेन करके मास्क वगैरह पहन के सिर्फ गुरु ग्रंथ साहब के दर्शन ही करने हैं। उस हिसाब से हमने सारा प्रोग्राम किया है और गुरु ग्रंथ साहब जी का दर्शन करने के लिए सिख संगत और दूसरी संगत जो भी अपने सिख धर्म को मानती है आएगी और दर्शन करके जाएगी। वडोदरा खाते गुरुद्वारा नानकवाड़ी ऐतिहासिक गुरुद्वारा होवाना कारणे दर वर्षे बहु जोर शोर थी उत्साह थी प्रेम थी आ त्यौहार ने उजवामां आवे छे। परंतु हाल में आज चाली रहे महामारी कोरोना नामनी महामारी ने ध्यान में लईने सरकार ने गाइडलाइन्स मुजब बहु सादगी थी बहु प्रेम थी श्रद्धा भावना थी गुरुद्वारा में आज प्रोग्राम दर्शन पूरता मर्यादित राखवामां आवेल छे। सोशल डिस्टन्स मास्क पहेरवानुं अने सैनिटाइज हाथ करवाना अने तमाम गाइडलाइनो बहु प्रेम थी समझावट थी अमारा जे कार्यकरो छे ए सेवा लई रह्या छे, जे संगत ने दर्शनो लाभ मळी रह्यो छे। तो आ अत्यार सुधीना महत्वना समाचारो नवा समाचारो साथे फरी मळीशुं। नमस्कार।